હું યુવરાજસિંહ જાડેજા રોજ માન્ય નરેન્દ્ર મોદી સાહેબ ફરી એક વખત રાજસ્થાનના પ્રવાસે હતા અને રાજસ્થાનના પ્રવાસ દરમિયાન જયારે જનસભા સંબોધી ત્યારે ફરી એક વખત પેપર લીકેજ ઉપર વાત કરી પેપર લીકેજ ઉપર વાત કરતા એમને કહ્યું કે વર્તમાન જે સત્તા પક્ષ છે એ યુવાનોને અવસર નહીં પરંતુ દગો આપી રહ્યું છે અને જે પેપર લીકેજના જે માફિયાઓ છે એમાં ભારતીય જનતા પાર્ટી એના તહતક તક એટલે કે એના મૂળ સુધી જશે અને જે પણ પેપર લીકેજના જે માફિયાઓ છે એને પાતાળમાંથી ગોતી એનો હિસાબ કરશે તમે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો કરી અને વોટ આપો તો માન્ય નરેન્દ્ર મોદી સાહેબને કહેવાનું કે જો છપ્પનની છાતી હોય તો ગુજરાતમાં પણ આ વાક્ય બોલીને દેખાડે કેમ કે ગુજરાતમાં પણ જે પેપર લિકેજના જે માફિયાઓ છે એ આપના નામે જે ચરી ખાતા અને આપના નામે જે ચૂંટાયેલા જે નેતાઓ છે એ જ એને છાવરી રહ્યા છે અને આપની ઉપર ભરોસો રાખી અને જે યુવાનોએ આપને જે વોટ આપ્યા એ જ ભરોસાની બે આજે પાડો જૈનો છે જયારે આપ રાજસ્થાનના યુવાનોને સંબોધી રહ્યા છો ત્યારે તમે જે વાત કરી કે પેપર લીકેજના જે માફિયાઓ છે એને છોડવામાં નહીં આવે તો ગુજરાતમાં પણ એ જ પેપર લીકેજના જે માફિયાઓ છે એને છાવરોનું કામ આપના નામે જે ચરી ખાતા અને આપના નામે જે ચરી ખાતા ને જે ચૂંટાયેલા જે નેતાઓ છે એ જ કરી રહ્યા છે એટલે કહેવાય ને કે ભાઈ ડાઈ સાસરે ન જાય અને ગાંધીને શિખામણ દે આ એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એટલે ગુજરાતમાં પણ બહુ મોટું વ્યાપક નહીં પરંતુ બહુ મોટું વ્યાપક કૌભાંડ ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં એટલે કે બે હજાર થી બે હજાર ચોવીસ સુધીમાં તમે જુઓ બે હજાર ત્રેવીસ સુધીમાં તો પેપર લીકેજની ઘટનાઓમાં ચોવીસ પેપર લીકેજ થયા છે અને હું એક વધારે ઊંડાણમાં જાઉં તો બે હજાર બારમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ પેપર લીકેજની ઘટનાઓ અનેક વાર બની છે ત્યારે જે પેપર લીકેજની ઘટનાઓ રેવન્યુ ક્લાર્કમાં રેવન્યુ તલાટીમાં જ્યારે પેપર લીકેજની ઘટનાઓ બની આજ દિન સુધી એમાં કોઈ પણ વ્યક્તિને ન તો સજા થઈ છે ન તો કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી છે એને આપના જ જે ભરતી બોર્ડના ચેરમેન એને આપના જે ચૂંટાયેલા જે નેતાઓ હતા એને છાવરી લીધા છે અને અત્યારે પણ વર્તમાનમાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ઘણા બધા કૌભાંડો ગુજરાતમાં ચાલી રહ્યા છે ઉર્જા વિભાગ કૌભાંડ હોય તેની સાથે સાથે પેપર લીકેજ કૌભાંડ હોય એમાં જે કૌભાંડો થઈ રહ્યા છે એમાં જે વ્યક્તિઓ સંકળાયેલા છે એ આપની જ એટલે કે ભારતીય જનતા પાર્ટીની પાર્ટી સાથે જ સંકળાયેલા એ વ્યક્તિઓ આ પ્રકારના કૌભાંડો કરી રહ્યા છે અને એને છાવરોનું કામ એ આપના જ નામે જે ચરી ખાયેલા જે નેતાઓ છે ને એ જ કરી રહ્યા છે ઉર્જા વિભાગ કોબાન જોઈ લ્યો બિન સચિવાલયનું કોબાન જોઈ લ્યો જુનિયર ક્લાર્કનું કોબાન જોઈ લ્યો હેડ ક્લાર્કનું કોબાન જોઈ લ્યો કે એલઆરડીનું કોબાન જોઈ લ્યો કે ભાઈ ડબી સર્ટિફિકેટનું કોબાન જોઈ લ્યો એમાં જે છાવરોનું કામ જે આપના જ નેતાઓ કર્યા છે આપ એના ઉપર પણ કંઈક એક્શન લો તમે જે રીતે કહ્યું કે યુવાનોને ધોકો આપી રહ્યા છે યુવાનોને દગો આપી રહ્યા છે તો ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે યુવાનોએ આપના ઉપર ભરોસો કર્યો છે આ ગુજરાતના યુવાનો પણ એ આપના જ પોતાના બાળકો છે એ કઈ પારકા તો છે નહીં અને આજે ગાંધી જયંતી છે તો ગાંધીજીના જે મૂલ્યો છે ગાંધીજી જે ગાંધીજી જે સત્યની રાહ ઉપર ચાલ્યા હતા તો એ જ રાહ ઉપર આપ ચાલો કેમકે આપણે જે ગાંધીજીના મૂલ્યોની જે વાત આજના દિવસે કરી અને આપ અવારનવાર જે કહી શકાય જનસભા સમુદ્રી રહી છે ગાંધીના મૂલ્યોની વાત કરતા હોય છો તો એનું પાલન પણ કરો એવી આશા અપેક્ષા રાખીએ છીએ વર્તમાનમાં જે રીતે કૌભાંડો થઈ રહ્યા છે તેમાં એમાં પાટણમાં જવાની જરૂર નથી ગુજરાતમાં ગુજરાતમાં તો આ બધું સામે જ છે અને આપના જ નેતાઓ અમે ક્યાંક જોડાયેલા છે તો આપ એની ઉપર પણ એક્શન લેશો એવી આશા અપેક્ષા